નમસ્કાર, અઠવાડિયાના અંતે ધ ડિબેટ શો સાથે હું છું પાયલ. અને આ તમે જે વિડીયો જોયો, આ છે આપણા જગતના તાતની હાલત. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, આપણે ખેડૂતોને રડતા જ જોયા છે. એ પછી એમના પાકનો ભાવ ના મળ્યો હોય એટલે, કે પછી બીજી ઘણી બધી અઢળક સમસ્યાઓ સાથે ખેડૂતો જીવતા હોય છે. અને હવે એમને એ સમસ્યાઓ સાથે જીવવાની આદત થઈ ગઈ છે. ફરી ખેડૂતો રડ્યા, એનું કારણ હતું ડુંગળી. અને તમે જે સાઈડમાં સ્ક્રીન પર જોઈ શકો છો, એટલી ખરાબ હાલત, બધાએ હોબાળો કર્યો, રાજ્યમાં અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ હોબાળો કર્યો. બસ આ મુદ્દે ચર્ચા કરવી છે, ડિબેટ ન કહી શકાય, ચર્ચા કરવી છે. ખેડૂતોની પ્રોબ્લેમ શું છે અને એમને રસ્તા પર કેમ આવવું પડ્યું. આપણી સાથે ખેડૂત આગેવાન તરીકે જેકે પટેલ જોડાયા છે, અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતા પણ ખેડૂત નેતા તરીકે રાજુ કરપડા પણ જોડાયા છે. બંને સાથે વાત કરીશું. પહેલા તો બંનેનું સ્વાગત છે. અને પહેલા મારે જેકે પટેલ પાસેથી સમજવું છે કે રસ્તા પર કેમ આવવું પડે ખેડૂતોને. મારો ખૂબ આભાર કે જયારે ખેડૂતો તકલીફમાં છે, ખેડૂતોનો અવાજ દબાવવાની વાત જયારે થઈ રહી છે, ત્યારે જમાવટે જે ખેડૂતોના અવાજ અને ખેડૂતના દુઃખ દર્દને સાંભળવાની જે કોશિશ કરી છે, એ બદલ તમારો અને જમાવટનો ખૂબ ખૂબ આભાર. કારણ કે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતનો અવાજ સરકાર પણ સાંભળવા નથી તૈયાર. ત્યારે ખેડૂત રસ્તા ઉપર નહીં આવે તો આવશે ક્યાં બેન? જયારે ખેડૂતોની અઢળક સમસ્યાઓ હોય અને એ સમસ્યાઓને 2000 હપ્તાની જાહેરાતો ના તળે દબાવી દેવામાં આવતી હોય, ખેડૂતોના અવાજની તકલીફોને જ્યારે દબાવી દેવામાં આવતી હોય, ત્યારે ખેડૂતો પાસે આખરી ઉપાય રોડ ઉપર આવવા સિવાય કોઈ બચતો નથી. ત્યારે ખેડૂતોએ રોડ ઉપર આવવું પડ્યું હોય, વારંવાર રજૂઆત કરવી, વારંવાર સરકારને કહેવું, પરંતુ ક્યાંય સરકારમાં રજૂઆત સાંભળવામાં ના આવે, ફક્ત અને ફક્ત મીડિયામાં અને જાહેરાત થકી સરકાર મોટી ખેડૂતો માટેની જેવડી ભરમાર જાહેરાતો કરે. અમુક અમુક યોજનાઓ તમે નહીં વિશ્વાસ કરી શકો કે યોજનામાં ખેડૂતોને એક રૂપિયો પણ ના મળ્યો હોય અને એ યોજનામાં સરકાર શ્રી કરોડો રૂપિયાની જાહેરાત કરે. એટલે સરકારે આ જે જુલ્મ ખેડૂતો પર કર્યો છે, જે વર્ષો પહેલા કહેવાતું હતું કેન્દ્ર સરકારની થપ્પડ, એવી રીતે હવે એક થપ્પડ નહીં પણ થપ્પડો ઉપર થપ્પડ હવે અમને ખેડૂતોને મળી રહી. એ હવે થપ્પડો અને અમે થાકી ગયા છીએ. અમારી જોડે બેન કોઈ રસ્તો જ નથી રોડ ઉપર આવ્યા સિવાય. અચ્છા રાજુભાઈ, હવે તમારી પાસેથી એક સવાલ છે કે સરકારે જ્યારે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો નિકાસ બંધ જે કરવાનો, એ નિર્ણય વખતે સામાન્ય જનતાનું વિચારીને આ નિર્ણય લીધો હતો, તો એ આવકાર્ય હતો કે નહીં એ સમય માટે? પાયલબેન, પહેલા તો નિર્ણયની આપણે વાત કરીએ તો કૃષિ પ્રધાન દેશની અંદર જ્યાં 67% વધારે વસ્તી ખેડૂતોની હોય અને ખેતી આધારિત લોકો હોય, ત્યારે સૌથી પ્રાયોરિટી ખેડૂતોને જ આપવી પડે, એટલે કે ખેતીને આપવી પડે. માત્ર અમુક લોકો માટે આ નિર્ણય લીધો છે આવું આપણે એટલા માટે ન કહી શકીએ કે આ પહેલી વાર નથી. જ્યારે પણ ખેડૂતોના હિતની વાત હોય, જ્યારે પણ ઇન્ટરનેશનલ માર્કેટમાં ખેડૂતોને પૂરતા ભાવ મળવાની વાત હોય, ત્યારે ભૂતકાળમાં પણ આ સરકારે ખેડૂતો સાથે આ પ્રકારનું કૃત્ય કર્યું છે. વાત આપણે અગાઉ પણ કરી છે કે જ્યારે કપાસની ઇન્ટરનેશનલ માંગ હોય છે, બીજા દેશની અંદર કપાસની માંગ હોય, ત્યારે કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકવો, જ્યારે કઠોળની અહીંયા દેશની અંદર ખૂબ સારી માંગ હોય ત્યારે કઠોળને બહારથી આયાત કરવા પર પ્રતિબંધ મૂકવો, બહારથી આયાત કઠોળ ન થવું અથવા તો બહારની નિકાસ ન કરવા દેવી. મૂળ વાત એ છે કે ઘઉંની પણ એ સ્થિતિ હતી, જ્યારે માર્કેટમાં આજથી 3 પહેલા ખેડૂતોએ ઘઉં મૂક્યા, ખેડૂતને પૂરતા ભાવ મળવાના પૂરા ચાન્સ હતા. એ સમયે આ સરકારે ગોડાઉનમાં વર્ષો જૂના જે ઘઉં પડ્યા હતા એને માર્કેટમાં મૂક્યા, જેથી કરીને ખેડૂતને આર્થિક નુકસાન વેઠવું પડ્યું. એટલે કે ઇન્ટરનેશનલ જ્યારે ડિમાન્ડ હોય, બીજા દેશની અંદર જ્યારે માંગ હોય, ત્યારે અહીંયાથી ખેડૂતની જણસને બહાર નિકાસ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે,
જ્યારે આ દેશની અંદર એટલે કે ભારતમાં જ્યારે માંગ વધે છે અને બહાર ડિમાન્ડ નથી હોતી ત્યારે બહારથી આયાત કરવું અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૃત્ય આ સરકારે અવારનવાર કર્યું છે. આ કોઈ મિસમેનેજમેન્ટ છે, સરકારની ભૂલ છે, આવો કોઈ વિષય જ નથી. જ્યારથી આ ભાજપ સરકાર, રાજુભાઈ સરકારનો શું ફાયદો આમાં? એ વાત ઉપર જ આવું છું પાયલબેન. સ્કૂલો બંધ કરવાથી સરકારને શું ફાયદો છે? છતાંય આજે 10,000 થી વધારે સ્કૂલો બંધ થઈ છે. પાક વીમા યોજનાની વાત કરીએ તો પાક વીમા યોજનામાં ખેડૂતોને લૂંટીને કંપનીને પૈસા આપવાથી સરકારને શું ફાયદો હતો? છતાંય ખેડૂતોને લૂંટ્યા, રાજ્ય સરકારની તિજોરી લૂંટી, કેન્દ્ર સરકારની તિજોરી લૂંટીને 1,000 કરોડ રૂપિયા વીમા કંપનીને આપ્યા છે. મૂળ વાત એ છે કે ખેડૂતોનું અહિત ઈચ્છતી આ સરકાર, ખેડૂતો પ્રત્યે સહેજ પણ સંવેદના ન હોય, માત્ર દેખાડવાના અને ચાવવાના આ સરકારના અલગ છે. જે આવક બમણી કરવાની સરકાર વાતો કરતી, એ સરકાર પાસે આજે ખેડૂતો માટે કેટલા ઘઉંનું વાવેતર શિયાળુ રવિ પાકમાં થયું છે આંકડા નથી. વરિયાળીનું અને જીરાનું કેટલું વાવેતર થયું છે આંકડા નથી. ડુંગળીનું કેટલું વાવેતર હતું ને કેટલું ઉત્પાદન થવાનું છે આ આંકડા પણ સરકાર પાસે નથી. આજે નકલી બિયારણ માર્કેટમાં વેચાય છે, કોની રહેમનગર નીચે વેચાય છે? આજે જંતુનાશક દવાઓ નકલી વેચાય છે, ખાતર નકલી વેચાય છે, ખેડૂતો બાપડો રડે છે. લૂંટાઈ ગયો ખેડૂત, આ કોની રહેમનગર નીચે લૂંટાઈ ગયો છે? નકલી બિયારણો બજારમાં વેચાય અને કોઈ ઉપર કેસ થાય તો એ લેબોરેટરી ખર્ચ, ખેડૂતને સેમ્પલ ટેસ્ટમાં મોકલવાનો ખર્ચ 10 થી 12 હજાર થાય, ત્યારે નકલી બિયારણ વેચનારો વેપારી પકડાય, નકલી બિયારણ બનાવનાર કંપની પકડાય. પાયલબેન, દુઃખ સાથે કહેવું પડે છે, અંગ્રેજોના જમાનાના કાયદાઓ પણ આ સરકારે બદલા નથી. માત્ર 700 રૂપિયા 400 રૂપિયા દંડ આપી અને વેપારીઓ છૂટી જાય છે. તો આ કોની રહેમ નજર નીચે થાય છે? એટલે બિયારણ થી માંડીને વાત કરીએ કે નકલી બિયારણ, નકલી ખાતર, નકલી જંતુનાશક દવાઓ, એનાથી વાત કરીએ તો જો ખેડૂતને કુદરતની રહેમ નજર રહી અને પૂરતું ઉત્પાદન આવી ગયું તો એના પૂરતા ભાવ ન મળવા દેવા માટેનું ષડયંત્ર પણ આ દેશની અંદર ખેડૂતો સાથે રચાય છે. આ કોઈ પહેલી વખત નથી. ભૂતકાળના દરેક 2016માં ફૂડ સબસિડી બંધ કરવામાં આવી. શા માટે બંધ થઈ? કેનાલના જે કાયદા 2014માં લાવવામાં આવ્યા જેનાથી ખેડૂતને લૂંટવા સિવાય કોઈ વાત નથી. અહીંયા ગટર, આ પાણી અને ગટર વ્યવસ્થા નિગમ નીચે જે ખેડૂતોને દંડ ફટકારવામાં આવે છે પાણી ચોરીના, ગયા મહિને અમે હાઈકોર્ટ ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં. પાયલબેન, જેને 50 લાખની ટોટલ જમીનની કિંમત છે, અહીંયા 1-1 કરોડ રૂપિયા પાણી ચોરીનો દંડ આપવામાં આવ્યો છે. આ કોની રહેમ નજર નીચે થઈ છે? મૂળ વાત કરીએ તો દરેક જગ્યાએથી ખેડૂતો પીચાઈ રહ્યા છે. ખેડૂતોને આજે અમારા વિસ્તારની વાત સૌરાષ્ટ્રની કરીએ તો સિંચાઈના પાણી માટે પણ ખેડૂત વલખા મારે છે. એટલે કે સરકારની નિયતમાં ખોટ છે, જેના કારણે ગુજરાતનો ખેડૂત દેવાદાર બન્યો છે. જી પાયલ. અચ્છા, મારે જેકે ભાઈ પાસેથી સમજવું છે, એકદમ બેસિક સમજાવીએ આપણી ઓડિયન્સને, કારણ કે ઓડિયન્સને આખો મુદ્દો નહીં સમજ પડી હોય. નિકાસ બંધ થયો, આ નિર્ણય સરકારે લીધો, એના પછી ખેડૂતને અત્યારે શું તકલીફ થઈ રહી છે? એ લોકોને જે પહેલા ભાવ મળતો હતો એના કરતા કેટલો ઓછો ભાવ મળે છે, ને અત્યારે ખેડૂતોને બેસિકલી જે વાવેતરમાં ખર્ચો થયો છે, વાવેતરનો ખર્ચો પણ નથી નીકળતો. તો આખી પ્રોસેસ આપણે સમજીએ કે ખેડૂતોને જ્યારે એક પાક લેવાનો હોય કે કંઈ કરવાનું હોય તો કેટલો ખર્ચો થાય છે અને એની સામે એને કેટલા પૈસા મળે છે. પાયલબેન, દેશી હિસાબની હાવ સરળ રીતે આપણે ખેડૂતની ભાષામાં કહીએ તો અત્યારે કોઈ પણ પાક, પાયલબેન, ખેતીમાં જે ખર્ચ કરીએ એ ખેડૂતને મળતો નથી, ઓછું થાય. કારણ કે પહેલા આપણે શરૂઆત કરીએ કે પાયાના ખાતર તરીકે આપણે ડીએપીનું વાવેતર કરીએ, એને ખેડ પહેલા 3 કરીએ તો પહેલા 50 ને 60 રૂપિયા લીટર ડીઝલ હતું, અત્યારે એ 90 થી 98 રૂપિયાનું ડીઝલ વાળીએ. એટલે જે જનરલી ખર્ચ જે થતો હોય ખેડૂતોને એ છેલ્લા 6 વર્ષમાં 2 થી 3 ગણો થઈ ગયો, અને ઉત્પાદન છેલ્લા 6-7 વર્ષના આંકડા જોઈએ તો જે વેચાણ, જે કૃષિ પેદાશનો જે વેચાણ ભાવ હતા એના એ જ રહી ગયા. બીજી વસ્તુ કે પાયલબેન, એને સરળ રીતે ગણીએ તો આનેથી ખેડૂત એકનું જ શોષણ નથી થઈ રહ્યું. તો અત્યારે માની લો તમારી ડુંગળી 10 રૂપિયાથી નીચા ભાવે વેચાય, બેન, તોય સત્તા આજે અમદાવાદ, બોમ્બે કે કોઈ પણ સેન્ટરના, મેં હમણે જીઓ માર્ટ જેવા બધી જ સાઈડના ભાવ જોયા, ભાવ નીચા ભાવે મળતું નથી.
તો એક વિચાર કરીએ, જે ડુંગળી 10 રૂપિયા અમારી ખેડૂતોની માનમાન વેચાય, એ ડુંગળી આજની તારીખે ગ્રાહકને જો ગરીબ માટે નિર્ણય લીધો હોત તો એ 12 રૂપિયાની ગરીબ વ્યક્તિને મળતી હોત ને તો પણ અમને દુઃખ ના થત. પરંતુ અમારું શોષણ 70 રૂપિયા મળે છે જી, વપરાશ કરનારનો પણ શોષણ થાય છે. તો આ વચેટિયા જે સાયદા બનાવેલા છે, ખરેખર આ તો અમારે ખેડૂતોએ આક્ષેપ અને પ્રતિક્ષેપમાં ન જવું પડે, પરંતુ એક તાજો દાખલો બેન જોઈ લો કે આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું છે. આપણા સન્માનીય કૃષિ મંત્રી શ્રીએ પણ કીધું કે ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડાની તકલીફના લીધે, એક શબ્દ એ નતા બોલી હશે કા, કે ગુજરાતમાં 50%થી વધુ કપાસનું ખોટું અને હલકી ગુણવત્તાનું બિયારણ વેચાણ, એના લીધે કપાસનું ઉત્પાદન ઘટ્યું. તો વિદેશથી ઇમ્પોર્ટ કરવા દેવામાં આવ્યું. મીડિયાની સામે કે જ્યારે પણ આવે, પ્રેસ કોન્ફરન્સ કરે, સરકાર જ્યારે જો ફંક્શનો વાત કરતા હોય ત્યારે માંગ અને પુરવઠાની વાત કરે. એટલે માંગ અને પુરવઠાને દેશી ભાષા અમે સમજીએ કે અમે સાચું પેદા કર્યું અને એનો કોઈ ગ્રાહક ના હોય તો અમારે ફેંકવું પડે. પરંતુ જ્યારે ગ્રાહક હોય ત્યારે અમને ફેંકવા મજબૂર કરે ત્યારે અમારે શું કહેવું? એટલે ખરેખર તો આ એક ક્રૂર મજાક છે. બેન, તમે એક સામાન્યમાં સામાન્ય એક દાખલો આપું કે છેલ્લા 6 વર્ષમાં રાજ્યસભામાં આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે જવાબ આપ્યો કે છેલ્લા 6 વર્ષમાં 53% ખેડૂતોનું દેવું વધ્યું, તે કોના લીધે? તો સરકારની ના લીધે. તો હવે રિક્ષા મેં માની લીધો બેન લીધી, એ રિક્ષાનો ગ્રાહક તમે ગોતી દો, પેટ્રોલ હું પુરાવું, અને જો મને રિક્ષામાં નુકસાની આવે તો બેન એ રિક્ષાની નુકસાની કોને ભરપાઈ કરવાની? તો અમે અત્યારે તો એમ કહીએ કે તમારી અણઆવડતના લીધે, સરકારની ભૂલના લીધે અમે ખેડૂતો કેટલા કર્જમાં ડૂબી ગયા, કે અત્યારે એવરેજ એક ખેડૂત ઉપર સરેરાશ 74,000 થી વધુ દેવું થયું છે. એ કોઈ ખેડૂતો એ આડી લાઈનમાં કે કોઈ ખોટા વ્યસનમાં નથી કરેલું, પરંતુ આવી જ રીતે માંગ અને પુરવઠાની વાતો કરવી, સિસ્ટમ થી તમાચો મારવો અને અમને દેવામાં નાખી દીધા છે. એટલે ખરેખર તો આ બધી જ સિસ્ટમને સુધારો થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે અમારી ઉપર દેવું થઈ ગયું છે, એ પૂર્ણ સરકાર. અને બીજી વસ્તુ કે આપણી જ રીતે ચાલ્યું બેન, અત્યારે રાજુભાઈ એક સ્કીમ ઉપર તમે હો અને હું હું, આપણે ત્રણે ત્રણ કોઈ પણ બધાની રીતે કોઈ ગુનો કરીએ તો ત્રણેય એક જ થાય. ગુજરાત સરકારમાં એક બહુ સરસ પેટર્ન આવે કે બિયારણની કોઈ કંપની નો નમૂનો ફ્યાલ જાય તો રાજુભાઈ ને અલગ સજા થાય, બેન તમને અલગ સજા થાય અને મને અલગ સજા થાય. આ કેવી રીતે શક્ય બને? અને આના પુરાવા છે, અને આની પણ વાત કરીએ એ પણ કોઈ સાંભળવા વાળું હોતું નથી, એટલે આ રોડ ઉપર આવવું પડે બે. અચ્છા રાજુભાઈ, આપણે આખું આ સમજ્યા એના ઉપરથી મને એક સવાલ થયો કે સરકારે જેને નિર્ણય લીધો હતો એટલે એવું હતું કે સામાન્ય માણસ જેના માટે આ મતલબ જે ડુંગળી કહેવાય કસ્તુરી સમાન હોય કે રોટલો ને ડુંગળી ખાઈને જીવન ચાલી શકે તો એને સામાન્ય રીતના ડુંગળી ઓછા ભાવે મળે. અત્યારે ના સામાન્ય માણસ તો ઓછા ભાવે મળી રહી છે, ના ખેડૂતોને એને પૈસા મળી રહ્યા છે, તો પૈસા જઈ ક્યાં રહ્યા છે? જે સિસ્ટમ બનવી જોઈએ કે ખેડૂતને ત્યાં ઉત્પાદન થયું, વચ્ચે વચેટિયાને કમિશન પૂરતો, એક વચેટિયા જે કાંઈ હશે એને કમિશન પૂરતું પોતાનું ગુજરાન ચાલે એ વ્યવસ્થા હોવી જોઈએ, અથવા તો સરકારે એવી વ્યવસ્થા માર્કેટિંગ યાર્ડની કરવી જોઈએ કે જ્યાંથી સીધા ગ્રાહકો ખરીદી કરી શકે અને સીધા ખેડૂતો ત્યાં વેચાણ કરી શકે. વાત કરીએ કે અમુક ગરીબો માટે કે ડુંગળી કસ્તુરી સમાન છે, તો પછી નિર્ણય લેવો તો એટલી હદે ખરાબ નહોતો લેવો કે ભાવ ગગડીને સીધા 10 રૂપિયા આવી જાય. આજે બીજી શાકભાજી છે તો 30-40 રૂપિયા કિલો લઈ શકાય છે, ખેડૂતે પણ 30-40 રૂપિયા સુધી લઈ આવ્યા હોત તો ખેડૂતને દેવું તો વધવાનું જ હતું, નુકસાન તો હતું જ, પણ કમસે કમ થોડીક તો રાહત થાત નુકસાનમાં. તો સીધું તળિયે લાવી દેવું અને ખેડૂતને બરબાદ કરી દેવા, આ શું છે? સરકારની અમે વારંવાર કહીએ છીએ, જેમ જે કે ભાઈએ કહ્યું
કે સરકારની નિયતમાં ખોટ છે. પાયલબેન ભૂતકાળની વાત કરીએ તો અહીંયા જયારે 2009માં જાહેરાતો કરવામાં આવી, 2014માં જાહેરાતો કરવામાં આવી કે એમએસપી મુજબ અમે ખરીદી કરીશું, કોણ ખરીદી કરે છે? ટેકાના ભાવે પણ જે ખરીદી થાય છે માત્ર ને માત્ર નાટક છે. ટેકાના ભાવે ખરીદી થાય જેમાં સમય તો થતી નથી, ખેડૂત પાસેથી જણસ જતી રહેશે 80%, વેપારીઓ પાસે પછી ટેકાના ભાવે ખરીદી ચાલુ કરવામાં આવે છે. સરકાર ખેડૂતો માટે માત્ર વાહિયાત વાતો ટીવી મીડિયાના માધ્યમથી, પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાહિયાત વાતો ખૂબ કરે છે, વાસ્તવિક સ્થિતિ ખેડૂતની શું છે તો એ જાણવાના પ્રયાસ સરકારે ક્યારેય નથી કર્યા. દરેક બાબતે ખેડૂત પીડાય છે. સિંચાઈના પાણીની વાત હોય, પૂરતા ભાવ મળવાની વાત હોય, દેવું વધવાની વાત હોય, નકલી અસલી બિયારણની વાત હોય, દરેક બાબતે ખેડૂત પીડાય છે, જ્યાં જવાબદારી ખરેખર સરકારની ફિક્સ થતી હોય છે. આજે સૈનિક બોર્ડર ઉપર છે, પણ એ સૈનિક શહીદ ન થાય એના માટે જવાબદાર સરકાર હોય છે. તો એવી જ રીતે અહીંયા ખેડૂત ખેતી કરે છે, પોતાનું ગુજરાન માત્ર ચલાવવા ખેતી નથી કરતો. જ્યારે આ દેશનો ડીજીપી જીડીપી ઘટી ગયેલો હતો ત્યારે પણ ખેડૂતોએ ટકાવી રાખવાનું કામ કર્યું છે, બરાબર છે? એટલે ખેડૂત છે એ માત્ર પોતાનું ભરણ પોષણ કરવા માટે ખેતી નથી કરતો. આ દેશમાં ખેડૂતનું ખૂબ મોટું યોગદાન છે, અને ખેડૂતને ખેતી પ્રધાન દેશની અંદર બચાવવામાં ન આવે, માત્ર અમુક ઉદ્યોગપતિને, જેવી રીતે અમે વાત કરી તો ઉદ્યોગપતિના લાખો કરોડ રૂપિયાના દેણા માફ થઈ છે, પણ સરકારની નિયતમાં ખોટ હતી. કૃષિ વિરોધી નીતિના કારણે ખેડૂતોનું દેવું વધ્યું છે, તેમ છતાંય ખેડૂતોના દેવા માફીની વાત નથી થતી. મને 2014 થી અત્યાર સુધીમાં ગુજરાતના ખેડૂત કે દેશના ખેડૂતનું એક પણ રૂપિયાનું દેણું માફ થયું હોય આવું તમને જાણવા મળ્યું હોય તો કહેજો. ઉદ્યોગપતિઓના દર વર્ષે દેણા માફ થાય છે, શા માટે માફ થાય છે? એટલે કે સરકાર સ્પષ્ટ ઈચ્છે છે કે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર વધારે બનવો જોઈએ, આવું અમારું સ્પષ્ટ માનવું છે. સરકારની જ ઈચ્છા શક્તિ નથી કે ખેડૂત દેવામાંથી બહાર આવે, સરકાર જ નથી ઈચ્છતી કે ખેડૂતને પૂરતા ભાવ મળે, સરકાર જ નથી ઈચ્છતી કે ખેડૂતને સારું રાસાયણિક ખાતર ને સારું બિયારણ મળે. આજે પણ સરકાર પોતે સબસિડીમાંથી સટકવા માટે નેનોની બોટલો બળજબરીથી ખેડૂતોને પધરાવે છે. કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી સરકાર? આ પાયલબેન આનાથી મોટી દુઃખની વાત ન હોય, આઝાદીના 75 વર્ષ પછી ખેડૂતે યુરિયા ખાતર લેવા માટે લાઇનમાં ઉભું રહેવું પડે, ચપ્પલો મૂકીને ઉભા રહે, લાંબી લાંબી ચપ્પલ. આ કઈ ક્રાંતિની આપણે વાત કરીએ છીએ? આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ છીએ કે ખેડૂતો ખાતર લેવા માટે લાઇનમાં ઉભા રહે, માત્ર 5 બેગ મળે એમાં પણ ધક્કાધક્કી આવવાનું. યુરિયા વાત કરીએ તો ભલે, એવી જ રીતે ડીએપી ની સ્થિતિ છે. ડીએપી પાયાનું ખાતર છે, એ સમયસર ન મળવાથી ખેડૂતોની ખેતી મોડી થાય છે, ખેડૂતો વાવેતર મોડું કરે છે. તો આ જવાબદાર કોણ છે? આ જવાબદાર સરકાર છે. ખરેખર જો નિયતમાં ખોટ ન હોય તો ખેડૂતની આવી સ્થિતિનું નિર્માણ ન થયું હોય. દરેક મોરચે સરકાર ઈચ્છતી હોય તો ખેડૂત દેવામાંથી બહાર નીકળી શકે, કોઈ મોટી વાત નથી. સરકાર ઈચ્છતી હોય તો ખેડૂત સારું ઉત્પાદન લઈ શકે, કોઈ મોટી વાત નથી. પણ દરેક જગ્યાએ દરેક સમસ્યાનો એક જ જવાબ છે કે સરકાર પોતે નથી ઈચ્છતી કે ખેડૂત દેવામાંથી બહાર આવે અને ખેડૂતના બાળકો સદ્ધર બને, આવું સરકાર નથી ઈચ્છતી, એટલે ગુજરાતનો ખેડૂત આજે દેવાદાર બન્યો છે. અચ્છા જેકેભાઈ, જે રીતના આપણે પહેલા પણ વાત કરી એમ, જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારે એક ગેરંટી હતી કે ભાઈ ખેડૂતોની આવક ડબલ થશે, તો તમે કેટલાય સમયથી ખેડૂતોને જોતા હશો. મેં આટલા સમયથી ખેડૂતોને જોયા, મને પરિસ્થિતિ કે અલગ નથી લાગી. ખેડૂત કોઈ ભી સીઝન હોય, આપણે એમ નોર્મલી કહી દઈએ કે ખેડૂત રડતા હોય, પણ કેમ ના રડે? એમની જે પ્રોડક્ટ છે એનો એને ભાવ જ નથી મળતો. આખી દુનિયામાં બધી પ્રોડક્ટનો ભાવ એનો વેપારી હોય કે જેને બનાવ્યું છે એ નક્કી કરે, પણ ખેડૂત ક્યારે બી એની પ્રોડક્ટનો ભાવ નક્કી નથી કરી શકતો. તો તમને શું લાગે છે કે જ્યારથી સરકાર બની, સરકારે જે ખેડૂતો માટે ગેરંટી આપી હતી કે સરકાર ખેડૂતો માટે જે યોજના લાવે છે એ ખેડૂતો સુધી પહોંચે છે ખરી? બેન, હું સૌથી પહેલા તો આગ્રહવાન નથી, હું જાતે જ ખેતી કરું છું અને ગામડામાં આજની તારીખે રહી અને ખેતી જ કરું છું. આગેવાની તો મજબૂરી પડી છે કે પરિસ્થિતિ, મારે મારું ઘર ચલાવવા માટે કોઈ સંજોગો નતા રહ્યા, કોઈ પણ પ્રકારની આવક વધી જ નથી બેન, રોજે રોજ તકલીફો વધતી જાય છે. આ પીડા રોજ રાતે પેલી ઠંડીમાં પાણી વાળતા વાળતા પેદા થઈ ગયેલી આ પીડા છે. સત્તા પક્ષ અને વિપક્ષના મારા આક્ષેપો નથી બેન, પણ જે મેં તકલીફ ભોગવી હું કે મારે સમયસર ખાતર જોઈતું હોય, મને ખાતર ના મળ્યું હોય. બેન, આ વખતે તો અમે એવું વિચાર્યું
કે ખરેખર મુખ્યમંત્રી શ્રી ને કૃષિ મંત્રી શ્રી ને અમારે ખેત ખાતર ક્યારે જોઈતું હોય એ નહીં ખ્યાલ આવતો હોય. એટલે સિઝન ના 1.5 મહિના પહેલા અમે મુખ્યમંત્રી શ્રી ને પત્ર લખ્યો કે અમારે 1 મહિના પછી યુરિયા ખાતર ની જરૂરિયાત પડશે, તો આયોજન યોગ્ય કરાવરાવવા વિનંતી. તો એ સત્તા ન થયું ત્યારે આ પીડા થાય. એટલે ખરેખર તો બે આવક વધારવાની વાતો થઈ છે. 2022 ના સરકારી આંકડા મુજબ અમે દેશમાંથી 1,70,000 ખેડૂત ભાઈઓને દુઃખદ આત્મહત્યા કરવાના આંકડા આ સરકારે જાહેર કર્યા છે. વર્ષમાં 1,70,000 એટલે રોજના સરેરાશ દેશમાંથી અમારા ખેડૂત ભાઈઓ, આપણા બધાના ખેડૂત ભાઈઓ, 467 જેવા સરેરાશ ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. તો આમાં આવક ડબલ કરવાની ક્યાં વાત રહી? ડબલ આવક ના થાય ને તો હવે જરૂરિયાત નથી. હવે તો અમારા ખેડૂતના ભાઈઓને મરવું મજબૂર ના પણ થાય એવા ભાવ આપી દે ને તો પણ આમનું ભલું થાય. બેન આત્મહત્યાની એની વાત કરી, તો ગઈકાલથી જ્યારથી વિરોધ કરી રહ્યા છે ખેડૂતો રસ્તા પર, જ્યારે ડુંગળી ફેંકી રહ્યા છે, ત્યારે પણ એ લોકો એવું કહ્યું કે અમને જો ભાવ નહીં મળે તો અમે આત્મવિલોપન કરી દેશું. તો એ કેટલા હદનું ફ્રસ્ટ્રેશન છે ખેડૂતોનું કે એમને આત્મવિલોપનની વાત કરવી પડે? પણ બેન કોઈ રસ્તો જ ના રહીએ, માણસ પાસે કોઈ પણ પ્રકારનો રસ્તો ના રહીએ તો કરે શું? જ્યારે આપણે ગાડી લઈને જતા હોય રસ્તામાં બ્રેક ફેલ થઈ જાય અને આપણે ક્યાંય ને ક્યાંય અથડાવાના છીએ, તો પછી જાણે જોઈને આપણે કોઈ ઝાડ સાથે પણ ગાડી ટકરાઈ દેવાના ને. આજ ખેડૂતને ટકી રહેવા માટે આ ભાવની ડુંગળી વેચાશે, એના માટે કર્જ રહેશે, ઘરે બેન દીકરીનો પ્રસંગ આવતો હશે, કપડા લેવા હશે, દીકરા દીકરીઓને ભણાવવા મોકલવી હશે, એને ભણાવી નહીં શકે, એ દુઃખ દર્દ બેન એ તો જે ભોગવીને જોઈએ. કાય કે માની લો કે બધાના દીકરા દીકરી ભણતી હોય અને પોતાનો દીકરો વાલ સોયા દીકરાને એ અમને પતંગ ના લઈ દઈ શકે, એને સારા કપડા ના લઈ દઈ શકે, તો છેલ્લે એની પાસે જીવવાનો અધિકાર જ કેવી રીતે રહે? ખરેખર કોઈ પગલું આવો ન જ ભરવું જોઈએ, પરંતુ એને જીવવા માટેની કઈ તો જરૂરિયાત રહેવી જોઈએ. બેને સારું શિક્ષણ ના અપાવી શકે, ના સારું આરોગ્ય લક્ષી સેવા અપાવી શકે, અને એની પાસે ઘરમાં સારું ખાઈ ના શકે, તો કેવી રીતે આમાં ટકવું? બેન તો માણસ આ છેલ્લો રસ્તો છે. ખરેખર તો આ સંવેદનશીલ સરકારે સંવેદના ઉદ્યોગપતિઓ પાછળ જેટલી વેડફી છે એમાંથી 1-2% સંવેદના બચી હોય તો ખરેખર હવે આ સરકારે બચેલી સંવેદના પણ જો ખેડૂતો ઉપર વરસાવે તો ખેડૂતોને બચવાનો કોઈ રસ્તો નહીં. બેન સારું, હવે મારે એક સવાલ છે. જે રીતના સરકારની વાત આવી એ પ્રમાણે કૃષિ મંત્રીએ પોતાનું નિવેદન આપ્યું. કૃષિ મંત્રી જ્યારે પણ આવી કોઈ ઘટના થતી હોય તો આની પહેલા પણ એમને આશ્વાસન આપ્યું જ છે ખેડૂતોને. ફરીથી એક આશ્વાસનના બે બોલ એમને એવા બોલ્યા કે મેં ઉપર વાત કરી છે, મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજુભાઈને અને જેકેભાઈને બંનેને એક સવાલ છે કે તમને શું લાગે છે કે કૃષિ મંત્રીએ જે નિવેદન આપ્યું, તમને આશ્વાસન મળ્યું છે? તમને એવું લાગે છે, આશા છે તમને એવી કે એના તમારા હિતમાં કોઈ નિર્ણય લેવાશે? પાયલબેન, જ્યારે પણ વિરોધ થાય છે ત્યારે માત્ર આશ્વાસનના બે શબ્દો બોલવામાં આવે છે. ખરેખર એક વખત પણ એવી ચિંતા છે, તમે આગળના પોઈન્ટમાં વાત કરી કૃષિ મંત્રીએ કે મુખ્યમંત્રીએ આ દેશના વડાપ્રધાને આત્મહત્યા જે ખેડૂત કરે છે એના મુદ્દે એક વખત પણ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે ખરા? એક વખત પણ અપીલ નથી કરી છે કે ખેડૂતોએ આત્મહત્યા ન કરવી જોઈએ? અમે જમાવટના માધ્યમથી તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ કે ખરેખર આ કોઈ સહેલો રસ્તો નથી. એમ ફ્રસ્ટ્રેશન હોય 100%, પણ એના માટે ઘણા બધા બીજા રસ્તાઓ પણ છે. વાત એ પણ કરીએ, જ્યારે આત્મહત્યાની વાત નીકળી છે, ખેડૂતોની કઈ હદે દયનીય સ્થિતિ છે, તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાનું ધારેઈ ગામ છે. પાયલબેન, અરવિંદ નાંગાણી નામનો યુવાન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો, એ પોતાની ફી લેવા માટે પોતાના પપ્પાને ઘરે અહીંયા ધારે ગામે આવેલો. કેવડી દુઃખદ ઘટના છે, ખેડૂતો સાથે કેટલી હદે ક્રૂર વ્યવહાર કરવામાં આવે છે એની હું વાત કરું છું. જસદણ વિછિયા માર્કેટિંગ યાર્ડમાં
એ વખતે પોતાનો પાક, એટલે એના પપ્પા જોડે જાય છે છોકરો, 19 વર્ષનો અરવિંદ નામનો છોકરો એના પપ્પા સાથે જાય છે કે હું પપ્પા ત્યાંથી વધારાના પૈસા તમે લઈ આવજો, જે રકમ મારી ફીસ ની રકમ છે એ ફી હું ત્યાંથી લઈ અને હું જે કોલેજમાં અભ્યાસ કરું છું ત્યાં હું ફી ભરી દઈશ. પાયલબેન કપાસનો ભાવ નીચો આવે છે, પૂરતી ફી ના પૈસા પણ નથી થતા, અને એ સમજદાર એકના એક અરવિંદ દીકરો, 19 વર્ષનો દીકરો વિશિયા માર્કેટિંગ યાર્ડમાં સુસાઇડ કરે છે કેરોસીન છાંટીને. અને એ જયારે સુસાઇડ કરે છે એનો વિડીયો પણ વાયરલ થયેલો, એમાં અહીંના સ્થાનિક નેતાઓના નામ બોલે છે કે આ લોકોના કારણે હું શહીદ થાઉં છું, ખેડૂતો મારી શહીદીને એળે ન જવા દેતા, જો આ જ ભાવ મળશે તો ક્યારેય ખેડૂતોનું ભલું નહીં થાય, એટલા માટે એ બોલી શકતો, એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો ને યુવાન એજ્યુકેટેડ હતો, એ સારી રીતે સમજતો કે શું સ્થિતિ ખેડૂતોની થવાની છે. જે પોતાના બાપ સાથે માર્કેટિંગ યાર્ડમાં કપાસ વેચવા ગયો છે એનો બાપ દીકરો માર્કેટિંગ યાર્ડમાં મૂકીને પરત ઘરે કયા પગલે આવ્યો હોય છે, એ જેને દીકરો ગુમાવ્યો હોય ને એને ખબર હોય. પાયલબેન મારે વધારે કાંઈ નથી કેવું, પણ ખેડૂતો માટે એટલું ચોક્કસથી કહીશ, જે ઘર છોડીને ભાગી ગયા છે એને પરિવારની વેદના ક્યારેય ના સમજાય, જેને પોતાનો ઘર સંસાર છોડ્યો છે પરિવારની વેદના કેવી રીતે સમજી શકે. આજે ખેડૂતની વેદના સમજવા તમારે ખેડૂત બનવું પડે, ખેડૂતની વેદના સમજવા માણસ બનવું પડે, અને ખેડૂતના ખેતરે જવું પડે કે ખેડૂતોની શું સ્થિતિ છે. ખરેખર ક્યારે જોવામાં આવે ફરિયાદ વાતો કરે કે ખેડૂતોને, ખેડૂતો માટે અમે રજૂઆત કરીશું, પણ આજે ડુંગળી ખેડૂતો રોડ ઉપર ફેંકે છે, આજે ખરેખર ખેડૂતો પીડાય છે. એના ખીચામાંથી તમે 100 રૂપિયા કાઢી લ્યો છો, પછી 20 રૂપિયા આપીને આશ્વાસનની વાતો કરો છો, આ વ્યાજબી લાગે છે. ખેડૂતો માટે બિલકુલ સંવેદના સરકારે દાખવી નથી, અને જો સંવેદના દાખવી હોય તો ભૂતકાળમાં જ્યારે પણ આવી ઘટના ખેડૂત સાથે ઘટી છે ત્યારે સરકારે એમાંથી સબક શીખવી જોઈએ. આજે પણ ડુંગળીના કારણે ખેડૂતો જે નુકસાન ભોગવું છે, તો એને ખેડૂતોએ વધારાની રકમ આપી અને એનું નુકસાન ભરપાઈ કરવાના પ્રયત્ન સરકારે કરવા જોઈએ. અમારી કૃષિ મંત્રીને જમાવટના માધ્યમથી નમ્ર વિનંતી છે, જે ખેડૂતોએ નુકસાન ભોગવવું પડ્યું છે એ ખેડૂતોને વધારાની રકમ આપી અને ખેડૂતોને નુકસાનમાંથી બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવે. માત્ર પ્રેસ કોન્ફરન્સથી માત્ર બે સારા શબ્દો બોલી અને વાહવાહી લૂંટવાના પ્રયાસ કૃષિ મંત્રી ન કરે. અજય કે ભાઈ, આ છેલ્લો સવાલ છે કે તમને વિશ્વાસ છે કે તમારા મતલબ ખેડૂતોના હિતમાં કોઈ નિર્ણય લેવાશે, અને જો નિર્ણય નહીં લેવાય તો હવે ખેડૂતો શું કરશે? કારણ કે ખેડૂતોના જીવનમાં તો વિરોધ બી એ વધારે કેટલો સમય કરી શકે, અહીંયા વિરોધ કરે તો ખેતી કોણ કરે અને ઘર કોણ સંભાળે? જી બેન, મારી વાત કરું તો મને ખરેખર પર્સનલ વિશ્વાસ નથી. એનું કારણ કહું કે 2 વર્ષ પહેલા અમે લાભ પાંચમના દિવસે આવી જ રીતે લસણના ભાવ નતા, લાભ પાંચમના દિવસે ગઈ નહી આગલા લાભ પાંચમે અમે ખેડૂતો બધા જ ત્યાં લસણ અમે મફતમાં વેચ્યું, અને કૃષિ મંત્રી શ્રીએ મને કે કોમને સ્ટેટમેન્ટ આપ્યું કે આ જે ખેડૂતોની વાત સાચી છે અને એમને અમે રાહત અપાવીશું, પણ હજુ સુધી કોઈ અપાવી નથી. પણ આશા રાખીએ કે અત્યારે અયોધ્યામાં રામ મંદિર બને હે અને એમાં અમે દર્શન કરવા જઈ શકીએ અથવા તો 2 રૂપિયા નાખી શકીએ એવી આમનામાં લાગણી જાગી હોય અને રામે એમનામાં રામ જગાડ્યો હોય છે તો આ વળતર અપાવે એવી અમે અયોધ્યાના રામને પ્રાર્થના કરીએ. બાકી આ કોઈની પ્રાર્થના સાંભળી એવું લાગતું નથી બેન. અચ્છા, એટલે તમને હવે પર્સનલી વિશ્વાસ ઉઠી ગયો છે ને? પણ બેન આવી રીતે ઉઠી જ જાય ને કે વારંવાર રજૂઆત કરવી, વારંવાર તકલીફમાં રહેવું. એક આખી આખી યોજના રાજુભાઈએ ઉલ્લેખ ન કર્યો, પણ હું એનો કરી દઉં કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી, સરસ મજાના નીતિ નિયમો સાથેની ગાઈડલાઈન બની, અને ગાઈડલાઈન મુજબ 137થી વધુ તાલુકાને 2 વર્ષમાં લાભ મળવા પાત્ર હતો, અને તોય સત્તા 1 પણ રૂપિયો નહીં આપનાર સરકાર ઉપર અમે કેવી રીતે વિશ્વાસ કરીએ? હવે એવા ખેડૂત અમે નથી રહ્યા કે જે નિશાળ નથી જ્યાં અમારે વખતે કંઈક સારું હશે કે અમારા મા બાપે અમને ભણાવ્યા અને અમે સવાલ કરતા થયા, પરંતુ વિચાર કરો બેન કે આખે આખી યોજના માં જાહેરાત લાખો રૂપિયાની થઈ અને 1 પણ રૂપિયો એ યોજના થકી ખેડૂતોને વળતર મળવા પાત્ર હતું અને વળતર નથી મળ્યું, તો હવે કેવી રીતે આશા રાખી શકાય? એક તો અમને અયોધ્યાનો રામ બચાવે અથવા તો આવનારી ચૂંટણીનો ડર પેદા થાય અને ભાવ આપે તો વાત અલગ છે.
સારું રાજુભાઈ, છેલ્લો સવાલ એ છે કે ખેડૂતોની વ્યથા સાંભળી તમે જે વિસ્તારમાં રહો છો ત્યાં સૌથી વધારે વિરોધ થયો છે, સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વિરોધ થયા છે, તમે શું કરશો? આમ તો તમે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા પણ છો અને તમે ઘણી બધી વાર ખેડૂતો માટે લડ્યા પણ છો, તો આ પરિસ્થિતિમાં તમે ખેડૂતો માટે શું કરવાના આગળ? બેન, ખેડૂતોની વાત આવે ત્યારે સ્વાભાવિક છે કે રાજકીય વાત કે રાજકીય પાર્ટીની વાત થી બહાર આવીને પણ ખેડૂતો માટે લડવું પડે. સત્તામાં નથી બેઠા, કાંઈ નિર્ણય નથી લઈ શકવાના, પણ એક વિરોધ પક્ષમાં હોવાના નાતે, અને જે જેકેભાઈએ કીધું કે મજબૂરીથી ખેડૂત આગેવાન બન્યા છીએ, તો એના નાતે પણ જ્યારે ખેડૂતોની પીડા જોઈએ તો એના માટે લડવું જોઈએ. કેટલા મોરચે લડશું એ ખબર નથી. સમસ્યા અસંખ્ય છે ખેડૂતો સામે આવેલી, આવીને ઘણી સમસ્યા ઊભી છે. ડુંગળીની વાત કરીએ તો અમારી તો એક જ માંગણી છે કે સરકાર એક્સ્ટ્રા સબસિડીની જાહેરાત કરે, કે ડુંગળીની પર માર્કેટમાં જે ભાવથી ખરેખર ખેડૂતની ડુંગળી વેચાય છે તો એની વધારાની રકમ એ ખેડૂતને સરકાર ભરપાઈ કરે. ગયા વર્ષે જે જાહેરાત કરવામાં આવી હતી એની રકમ હજુ સુધી ખેડૂતોને મળી નથી, પણ આ વર્ષે નવી એક જાહેરાત કરવામાં આવી, ફેક જાહેરાત કરવામાં ન આવે. ખેડૂતને ખરેખર ઉત્પાદન ખર્ચ કેટલો હતો એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે, પ્લસ એને કેટલો પ્રોફિટ મળવો જોઈએ એનું કેલ્ક્યુલેશન કરી, અને ખેડૂતને જે માર્કેટમાં ભાવ મળે છે એની સાથે સરખામણી કરીને વધારાની રકમ સરકાર જેવી રીતે ઉદ્યોગપતિઓને ફાળવે છે એવી રીતે આ ખેડૂતોને બચાવવા માટે વધારાની રકમ આપે. આ લાગણી માંગણી સામે જો સરકાર, કૃષિ મંત્રીએ આપેલું નિવેદન માત્ર ફેક નિવેદન હશે, માત્ર ટીવી મીડિયામાં વાહવાહી ખાટવા માટેનું નિવેદન હશે, તો અમે સાખી લેશું નહીં. આવનાર દિવસોમાં ખેડૂતોને સાથે રાખી એક ઉગ્ર આંદોલન પણ કરીશું. જો જરૂર પડશે તો ખેડૂતોને રોડ પર લાવશું, જો જરૂર પડશે તો અમે ખેડૂતો કાંઈ કરવું પડશે એ તમામ મોરચે અમારે લડવાની સંપૂર્ણ છે. જી રાજુભાઈ અને જેકેભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા અને આખી ચર્ચાનો અંત આવતા મને ખબર નથી કે નિરાકરણ શું આવશે. આશ્વાસન આપી શકું ખાલી કે ખેડૂતોના હિતમાં હોય અને બધાના હિતમાં હોય એવો કોઈ નિર્ણય લેવાય, કારણ કે આશ્વાસન અમે આપી શકીએ, આશ્વાસન બીજા લોકો આપી શકે, પણ જ્યારે સરકાર આશ્વાસન આપે ત્યારે કોઈ મતલબ નથી બનતો. કારણ કે જો બધાને આશ્વાસન આપવું છે અને સરકારને પણ આશ્વાસન આપવું છે તો પછી એમનામાં અને સામાન્ય જનતામાં કંઈ ફરક નથી રહેતો. અત્યારે ખેડૂતોની સ્થિતિ જોઈને ખૂબ જ દુઃખ થઈ રહ્યું છે, કારણ કે અમે પોતે એક દિવસ ખેડૂતો સાથે, એક રાત ખેડૂતો સાથે વિતાવી હતી જ્યારે એ લોકો પાણી વાળતા હતા. અમને ખબર છે એ સ્થિતિ કે કેવી રીતના કેટલી મહેનતે પાક લેવાય છે અને કેટલી મહેનત લગાડે છે ખેડૂત, એમાં પૈસા જ નથી લગાવતા. બીજા ધંધામાં એવું હોઈ શકે કે તમે માત્ર પૈસા અને ટાઈમ ઇન્વેસ્ટ કરો તો તમને સામે બેનિફિટ મળે, પણ ખેડૂતના જીવનમાં એવું નથી હોતું. ખેડૂતના જીવનમાં પૈસા, સમય અને પોતાની શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા બધું જ લગાવવું પડે છે, અને તો પણ છેલ્લે જો એને એના પૈસા ન મળે કે એને જેટલી મહેનત કરી છે એટલા રૂપિયા પણ ન મળે તો એ ખેડૂત શું કરશે એ ખબર નથી. નમસ્કાર.